વાત કરીએ તો આપણે આ પ્રોગ્રામમાં શરૂઆત કરીશું પંચાંગથી તો કાલે તારીખ સત્તર છ બે હજાર બાવીસ ને શુક્રવાર છે તિથિ વિક્રમ સંવત બે હજાર ઇઠોતેર કાલે ત્રીજ અને ચોથ બંને ભેગી જ જેઠ વધ ત્રીજ અને ચોથ બંને ભેગી છે જે રાશિ છે મકર રાશિ છે કહેવાય છે કે જેના મૂળાક્ષર ખ અને જ છે નક્ષત્ર ઉત્તર અષાઢા છે જે સવારે નવ અને છપ્પન સુધી રહેશે યોગ ઇન્દ્ર છે જે સાંજે પાંચ અને અઢાર સુધી રહેશે કરણ વિષ્ટિ છે જે સવારે છ અને દસ સુધી રહેશે વાત કરીએ તો કે ભાઈ વિછુડો કે પંચક તો કહેવાય કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી દિવસ ચોખ્ખો છે સૂર્ય રાશિ વૃષભ છે અને ચંદ્ર રાશિ મકર છે સૂર્યોદય સવારે પાંચ અને ત્રેવીસ કલાકનો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાતને એકવીસ કલાકનો છે કહેવાય છે કે ભાઈ ચંદ્રોદય છે દસને નો અને જે ચંદ્રાસ્ત છે એ ને આઠને નો ચંદ્રાસ્ત જોવાય છે અભિજીત મૂર્તની વાત કરીએ તો અગિયાર થી બાર ચોપ્પનનો અભિજીત મૂર્ત છે અને જે રાહુકાળ છે એ દસ સાડત્રીસથી બાર એકવીસનો રાહુકાળ છે આ સમય દરમિયાન કોઈ પણ સારા કામ ના કરવા અને અભિજીત મુહૂર્તના દરમિયાન સારા કામ કરો તો શુભદાયી થાય છે તો એકંદરે સારા કામ કરવા જરૂરી છે તો કાલે અભિજીત મુહૂર્ત પણ અને રાહુકાળનો સમય પણ જોઈને કહેવાય છે કે કોઈ કાર્યની શરૂઆત કરજો અને કાલે સરસ મજાનો કહેવાય છે કે ભાઈ ભગવાન ગણેશજીનો સંકટ ચતુર્થીનો દિવસ પણ છે એટલે કહેવાય છે કે સોનામાં સુગંધ ભળે એવો દિવસ છે એકંદરે લાભ જોવાય જશે જીબેન

તો એકંદરે તમને લાભ જોઈ જાય છે જી ચોક્કસ થી કિશનભાઈ આવતીકાલે સંકટ ચતુર્થી છે એટલે જેને જે લોકોને ઘરનું ઘર લેવું છે તેની માટેના ઉપાયો શું હોય છે તે જણાવો ચલો ભાઈ જે લોકોને ઘરનું ઘર નથી થતું કહેવાય છે કે ભાઈ ઘણા પ્રયત્નો કરે છે પણ પોતાનું એક ઘર ક્યારનું આશા છે પણ થતું નથી તો કહેવાય છે કે એના માટે શું કર તો ભાઈ કાલે સંકટ ચતુર્થી છે નિર્વિઘ્ને ભગવાન ગણેશજી આપણા કાર્ય પૂરા કરે અને જેને પોતાના ઘરનું ઘર નથી થતું અથવા તો ઘર લેવાતું નથી કે જે વેચાતું નથી અમુક વખત એવું બી થાય છે કે ઘર પડી રહ્યું છે વેચાતું નથી એવા લોકો માટે પણ આ સરસ મજાનો પ્રયોગ આપું છું અને જે લોકોને પોતાનું ઘરનું ઘર લેવું છે એ લોકો માટેનો પણ કાલે કહેવાય છે કે હું તમને પ્રયોગ આપું છું મેં હમણાં લાભ ચોગડિયા જણાવડાયા તો કાલે કોઈ પણ સારા ચોગડિયાની અંદર કહેવાય છે કપૂરી પાન લાવવાની એ કપૂરી પાનની અંદર એક સોપારી મૂકવાની અને જ્યારે તમે કપૂરી પાન કહેવાય છે કે ભાઈ અંદર લાવો ત્યારે લાલ સિંદૂર વડે અથવા તો લાલ કંકુ સિંદૂર અથવા તો કંકુ વડે તમે કહેવાય છે સ્વસ્તિક દોરો પછી એક સોપારી મૂકવાની એ સોપારી મૂકીને કહેવાય છે કે એની પર કંકુનો ચાંદલો કરવાનો જે સ્વસ્તિક તમે બનાવ્યો ગણપતિની નિશાની છે આપણે સ્વસ્તિક કરીએ છે પણ જ્યોતિષ શાસ્ત્રમાં સ્વસ્તિક ગણપતિ છે માટે દરેક કાર્યોમાં આપણે શુભ શરૂઆતમાં સ્વસ્તિક કરીએ છે કેમ કેમ કે ગણેશજીની આકૃતિ છે ગણેશજીની પ્રતિમા છે માટે થઈને આપણે કહેવાય છે કે એને કહેવાય છે કે ગણેશજીના સ્વરૂપથી કહેવાય છે ઓળખીએ છે એટલે જ એને સ્વસ્તિક કહેવાય છે તો કહેવાય છે કે તમે સ્વસ્તિક દોર્યો એક સોપારી મૂકી અને એની પર કહેવાય છે કે ભાઈ કંકુ વડે ચાંદલો કરો હવે શું કરવાનું છે તો કે એકસો આઠ વાર ગણેશ અષ્ટોતરીના નામ એકસો આઠ નામ છે ગણેશ અષ્ટોતરીના એક કહેવાય છે કે ભાઈ મગ આવે લીલા મગ કોરા લેવાના એક મગ ચડાવતા એક નામ બોલવાનું બીજો મગ ચડાવતા બીજું નામ બોલવાનું ત્રીજો મગ ચડાવતા ત્રીજું નામ એવા એકસો મગ તમારે જોડે લેવાના અને એકસો નામ તમારે કહેવાય છે કે બોલતા બોલતા એ ચડાવવાના છે હવે કપૂરી પાનની અંદર એકસો મગ ભેગા થઈ જશે અને સોપારી ભેગી થઈ જશે બરોબર છે હવે આને બીડું બાંધી દેવાનું એ બીડું લાલ દોરા વડે લીલા દોરા વડે કોઈ પણ દોરા વડે ચાલશે આ તમે કર્યું એ પછી જે લોકોને ઘરનું ઘર નથી થતું કહેવાય છે કે ભાઈ ઘણા સમયથી કહેવાય છે કે ભાઈ ઘરના પ્રયાસમાં છે પણ પોતાનું ઘર નથી થતું એ લોકો કોઈ પણ ખુલ્લા મેદાનમાં જઈને કહેવાય છે કે આ પાન આ બીડું કે દબાઈ દેશે તેથી એમનું ઘરના ઘરના યોગો પોતાનું ઘરના યોગો પ્રબળ બનતા જશે આગમી છ થી આઠ મહિનાની અંદર જ કોઈ સરસ મજાનું તમારું ભગવાન ગણેશજી ઘરનું ઘર કરી આપશે આ વાત થઈ જાય ઘરનું ઘર કરવું છે પણ જેને ઘરનું ઘર કહેવાય છે પણ વેચાતું નથી કહેવાય છે કે ભાઈ બે ત્રણ પ્રોપર્ટી થઈ કે અથવા તો કહેવાય એવા કિંમતી કહેવાય છે કે રોકાણો કરવા છે કે જે ઘરનું ઘર વેચવું પડશે પણ વેચાતું નથી અથવા ભાડે જતું નથી તો આ જે પાન છે એ તમારું જે ઘર વેચાતું નથી અથવા તો જે ઘર ભાડે નથી જતું એ જગ્યાએ તમારે આ મૂકી દેવાનું છે જેમ કે કોઈ પણ જગ્યાનો આગળનો રૂમ હોય અથવા તો કહેવાય છે કે તમારે કહેવાય છે ખાલી જગ્યા હોય એ તમારા ઘરમાં જે ઘર વેચાતું નથી એ ઘરમાં જઈને આ મૂક્યા ખૂબ સારું રહેશે તમારું ઘરનું ઘર કહેવાય છે કે વેચાઈ પણ જશે અથવા તો નવા ભાડવાત પણ આવી જશે સારામાં સારો કાલે સંકટ ચતુર્થીનો પ્રયોગ છે એકંદરે દરેક કાર્યોને જે લોકોને કહેવાય છે કે ભાઈ ઈચ્છા છે આ ઘરનું ઘરની કે ઘર વેચાતું નથી લોકો માટે ખૂબ લાભદાયી જોવાય જશે જે ચોક્કસ છે કેશનભાઈ આવતીકાલની રાશિની વાત કરીએ તો મેષ વૃષભ મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો વાત કરીએ મેષ રાશિ વાળા જાતકોની તો કાલે મેષ રાશિ વાળાને સન્માન અને માન બંને મળશે માન સન્માનમાં કાલે વધારો જોવાય નાની મોટી પેટને લગતી સમસ્યાઓ જોઈ રહી છે કે ક્યાંકને ક્યાંક એકંદરે નાની મોટી પેટને લગતી સમસ્યાઓ થશે સાસરા પક્ષથી ફાયદો ખૂબ સરસ મજાનો છે તમારા સાસુ સસરા તરફથી તમને ફાયદો થાય સારા લાભ છે આમ તો કહેવાય છે કે સાસુ સસરા ફાયદો ના આપે પણ થાય અમુક વખત દિવસો સારા હોય ભગવાન આપણી ફેવરમાં હોય અને કહેવાય છે ચોગડે સારા જ ચાલતા હોય આપણા માટે તો સાસુ સસરાએ ફાયદો આપીને જાય વાત કરીએ ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે કાલે બહારનું બને તો ઓછું ખાજો રાહુ ભારે છે કે છે પેટની લગતી સમસ્યાઓ ના થાય એનું ધ્યાન રાખીશું માટે કાલે ખાવા ઉપર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીશું શુભ કલર લાલ અને શુભ નંબર બે છે વૃષભ રાશિવાળા આર્થિક ખર્ચા આર્થિક ફટકા મળ્યા કરશે નાના મોટા આર્થિક દરે કહેવાય છે કે ભાઈ ખર્ચા રહે છે ધ્યાન રાખજો ઉધાર આપવું કે લેવું નહીં કાલે કોઈની પાસે ઉધાર આપતા પણ નહીં ને ઉધાર લેતા પણ નહીં જો આવું કરશો તો બમણું થશે માટે કોઈને ઉધાર આપવાનું બી નથી ને ઉધાર લેવાનું પણ નથી પરિવાર તરફથી સુખ અને શાંતિનો અનુભવ થશે તમારા પરિવારજનો જોડે તમને સુખ શાંતિ લાગે દિવસો સરસ મજાના હાસ્યમાં પસાર થાય પ્રેમનો સ્વીકાર થશે તમારો જે પ્રેમ છે એ પ્રેમ તમારો ખૂબ આગમી જઈને આગળ જતા વૃદ્ધિ કરે છે સરસ મજાનો પ્રેમનો સ્વીકાર થશે પ્રેમમાં કહેવાય છે સુગંધ પડશે શુભ કલર પોપટી ને શુભ નંબર સાત છે મિથુન રાશિવાળા જાતકોની વાત કરો તો ખોટી ઉતાવળ ના કરવી કોઈ પણ ખોટી જગ્યાએ ઉતાવળ ના કરશો ધીરે ધીરે કહેવાય છે કે ભાઈ પગલાં ભરો પણ સફળતાના પગલાં ભરજો કહેવા છે કે ઓચિંતા નિર્ણય લઈએ છે પછી કહેવા છે કે નુકસાની થાય એવું નહીં કરવાનું બરોબર છે છુપા શત્રુઓથી સાવધાન રહેવું છે તમારા જે છુપા બોલે છે તમારી સામે મીઠું અને પાછળ આખી કહેવા છે રામપુરી ચપ્પુ નાખી દે છે તો આવા લોકોથી સાવધાન રહેવાનું છે ખાસ કરીને તમારા અંગત વ્યક્તિઓ તમારા કર્મચારીઓ જે તમારી જોડે કહેવાય છે કે ભાઈ રાજકારણ રમી જાય છે એવા બધાથી સાવધાન રહેજો કાલે કોઈને કશું કહેતા નહીં તમારે કહેવાય છે કે અમુક અંગત વાતો કરીને અંગત વાતોનો ગેરફાયદો ઉપાડે છે તો આ ખાસ મિથુન રાશિવાળા ધ્યાન રાખે મિત્રોની મદદ મળતી રહેશે નાની મોટી ધાર્મિક સ્થાને નાની મોટી જગ્યાએ જવાશે કોઈ પણ ધાર્મિક સ્થાને જવાના યોગ છે શુભ કલર સફેદ ને શુભ નંબર ચાર છે જી બેન જી ચોક્કસ છે કિશનભાઈ આગળની ત્રણ રાશિની વાત કરીએ તો કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો વાત કરીશું કર્ક રાશિવાળા જાતકોની તો નાના મોટા માંગલિક કાર્યો

મહિલા લઈ જશે એટલે કહેવાય છે કે ભાઈ સારો એવો સ્ત્રી તરફથી ફાયદો છે સ્ત્રી તરફથી કોઈ સારા એવા કહેવાય છે કે ભાઈ સારા સમાચાર મળી શકે એમ છે પ્રેમ સંબંધમાં એકંદરે વધારો જોતો દેખાય છે કે નાનો મોટો પ્રેમ સંબંધમાં ક્યાંક ને ક્યાંક વધારો થશે શુભ કલર પીળો ને શુભ નંબર સાત રહેશે હવે વાત કરીશું સી રાશિવાળા જાતકોની બાકી રહેલા નાણાં પાછા આવે જે ઉઘરાણીઓ બાકી છે જે કરું કંપનીઓ પૈસા લઈને જતી રહી છે કહેવાય છે કે ભાઈ એ બધી કહેવાય છે કે આવકના સ્ત્રોતો ધીરે ધીરે પાછા આવશે એકંદરે આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરી શકે એમ છે તમારા જે પ્રિય પાત્ર છે તમારા જે અંગત વ્યક્તિઓ છે એમની જોડેથી નાની મોટી ભેટ સોગાદો એકંદરે મળતી રહેશે દિવસો સારા જાય છે જીવનસાથી જોડે દિવસ ખૂબ સારો છે કાલે કહેવાય છે કે શુક્ર સિંહ રાશિવાળાને ખૂબ સરસ મજાનો છે જીવનસાથી જોડે દિવસ ખૂબ સારો લાભદાયી જોવાય છે અને સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખીશું કાલે બહાર જાઓ સિંહ રાશિવાળા સામેથી કહે છે કે કોઈ પેલું અથડામણ ના થાય કશું ના થાય ધ્યાન રાખીશું અને ધીરે ધીરે સાધન ચલાવીશું આટલું વસ્તુ ધ્યાન રાખવાની છે શુભ કલર કાળો ને શુભ નંબર ચાર છે હવે વાત કરીએ કન્યા રાશિ વાળા જાતકોની તો કાલે પ્રવાસના યોગ ખૂબ પ્રબળ છે કાલે આકસ્મિક નાનો મોટો પ્રવાસ કન્યા રાશિ વાળાને જોવાઈ જાય છે અચ્છા કમાયેલું ધન કામમાં આવશે જે તે પૈસાની બચત કરેલી છે એ કાલે પૈસાની બચત કામમાં આવે વડીલોની સંભાળ લેજો તમારા કહેવાય વડીલો છે દાદા દાદી નાના નાની કે તમારા મા બાપ એ બધાની સંભાળ લેવાની છે એ લોકોની તકેદારી રાખવાની છે સ્વાસ સંભાળવાનું છે અને કોઈ નવી તક તમારી કાલે રાહ જોઈ રહી છે જ્યારે નસીબની વ્યાખ્યા શું છે કે જ્યારે તમારું કહેવાય છે કે ભાઈ સૌથી વધારે પડતું કરેલું કામ કોઈ તક જોડે મળે એટલે તમે નસીબદાર થઈ જાઓ મહેનતથી કહેવાય છે કે તક સુધીની સફર એટલે નસીબની વ્યાખ્યા

તમારી મેષ રાશિનો ચંદ્ર વૃષિક રાશિનો લગ્ન પરણી નક્ષત્ર અગિયારસનો જન્મ યોગ કરણ વનિજને સોમવારનો દિવસ છે સિંહ રાશિ દસમા સ્થાને સિંહ રાશિ કહેવાય છે કે બેઠેલી છે મઠ ને ટ પરથી ધંધો શરૂ કરવો ધંધો કર સારો રહે તો કહેવાય છે કે તમારો બુધ સારો છે શુક્ર અને મંગળ પણ તેજ છે અને સૂર્ય પણ ઊંચો છે કપડાનો ધંધો કરો ફાઇનાન્સનો ધંધો કરો કે જમીન મકાનનો ધંધો કરો લોખંડનો ધંધો કરો કોઈ પણ ધંધા કરો દરેક તમારા માટે શુભ છે શનિ મકર રાશિમાં તમારી સાથે કહેવાય છે કે ભાઈ ચોક્કસથી તમને ભાગ્યનો સાથ આપે છે એકંદરે કહેવાય છે લોખંડના ધંધેથી બી લાભ છે તમે કહેવાય છે કે ખનિજ તત્વોથી બી લાભ છે ફાઈનાન્સથી બી લાભ છે અને ગાર્મેન્ટ્સ એટલે કહેવાય છે કપડાઓના એટલે ગરમ વસ્તુઓથી પણ લાભ છે કોઈ પણ ધંધા કરો આમાંથી ખૂબ સારું રહેશે નામ ખાલી મ અને ટથી શરૂ થવું જોઈએ જે પણ કહેવાય છે કે તમે કંપનીનું નામ રાખો ધંધાનું નામ રાખો મને ટ થી શરૂ થવું જોઈએ ખૂબ સારા લાભ જોવાય

કુંડળીમાં ચંદ્ર ક્યાં બેઠો છે કે ભાઈ બુધ અને ચંદ્ર સાથે બિરાજમાન છે ચોથા માતાના સ્થાન જોવા જઈએ તો કેવાય છે કે રાહુ કેવાય છે કે દ્રષ્ટિ આપે છે અને મંગળ શનિ પણ ક્યાંક ને ક્યાંક ભારે જોવાય છે સંઘર્ષ થશે તો સંઘર્ષ ના થાય એના માટેના ઉપાયો તમે જોઈ લો કે ભાઈ એના માટે એક તો સર્વ ઉપાય એ છે કે ભાઈ ભગવાન શિવલિંગ ઉપર સફેદ ફૂલ ને દૂધ ચડાવવાનું છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ મુખી બાબાને પહેરે અને ચંદ્રમાણી નામનો રત્ન આવે છે એક ચંદ્રમાણી નામનો રત્ન પોતે ધારણ કરશે તો એકંદરે લાભ થશે પરદેશ જવાના યોગો ખૂબ પ્રબળ બનશે અને કહેવાય છે ટૂંક સમયમાં આઠ થી નવ મહિનાની અંદર એકંદરે ત્યાં જઈ શકશે

મંગળની દશા સારી આપતી હોય અને એમાં કોઈ શુભ ગ્રહ ની મહાદશા ચાલતી હોય તો કેવાય છે કે પ્રોપર્ટીમાં જમીન મકાન માં ઇન્વેસ્ટ કરો તો મોટો ફાયદો થાય અત્યારે જે રીતે છે કે એમની જે દશા છે મહાદશા જોવા જઈએ તો કે અત્યારે જે મહાદશા ચાલે છે એ કહેવાય છે કે શુક્રની ચાલે છે અને કહેવાય છે કે અત્યારે જે અંતરદશા છે એ શનિની આવવાની છે તો કહેવાય છે કે ભાઈ જ્યારે શુક્રની અંદર શનિ છે બરોબર છે તો કહેવાય છે કે અત્યારે તમે જો થઈ શકે તો પોતાનું ઘર જે છે એ સ્થાને રહેવા દો મેં તમને હમણાં આજે હમણાં તમે જે પ્રયોગ કીધો છે પ્રયોગ કરશો તો એકંદરે લાભ થશે કહેવાય છે કે કોઈ સરા નવા તમારા ભાળવા નવી જગ્યાએ કહેવાય છે કે શરૂઆત થઈ શકે એમ છે માટે કેવા છે કે અત્યારે ઘર ત્યાં ત્યાં જ રહેવા દો આગળ ના જતા સમયમાં એ ઘરની વેલ્યુ ખૂબ સારી આવી શકે છે કારણ કે શનિ પછી બુદ્ધ આવે છે અને બુદ્ધ અંતરદશા કહેવાય છે કે ઘણી સારી કહેવાય છે લાભ થઈ જશે જી ચોક્કસ છે કેશોરભાઈ આપણે સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી હું વાપીથી બોલો છો જી બોલો હા બેબી માટે પ્રશ્ન છે એના મેરેજ ક્યારે થશે જી

હવે કહેવાય છે કુંડળીમાં મંગળ શનિ ને સૂર્ય બારમે છે તબિયતમાં ખાસ એમને કહેજો કે ભાઈ થોડુંક સાવધાન રહે તબિયતમાં થોડુંક સાવધાન રહે બીજું શુક્ર લગ્નના સ્થાનનો પ્રબળ છે પણ કહેવાય છે કે જે મંગળ છે બારમે મંગળ હોવાથી કહેવાય છે કે લગ્નમાં નાના મોટા વિલંબ જોવાય હજી પણ વરસ દોઢ વરસ તમારે કહેવાય છે કે ભાઈ રાહ જોવી પડશે દોઢ વરસ પછી એકંદરે સારું પાત્ર તમને મળી જશે જ્યારે પણ કહેવાય છે કે ભાઈ તમે પાત્ર શોધો ચોક્કસ થી મેળાપક કરીને કરાવજો કારણ કે મંગળ ને શનિ બહુ ભારે છે અને મંગળ શનિ ભારે હોય એટલે છે છે કે કે ભાઈ લગ્ન તૂટે અથવા સગાઈ ના તૂટે એનું ખાસ ધ્યાન રાખવાનું છે માટે થઈને જે પણ છે કે ભાઈ કોઈ સારા જ્યોતિષની સલાહ લઈને પાત્રનું કહેવાય છે મેળાપક કરાવીને એમને કોઈક સારી જગ્યાએ કહેવાય છે કે ભાઈ સંબંધ બંધાવજો છું બાકી કહેવાય છે કે ભાઈ એકંદરે ભવિષ્ય સારું છે શ્વાસ લગતી બીમારી ના આવે એ ખાસ ધ્યાન રખાવાનું છે જે ચોક્કસ છે કિશનભાઈ આગળની રાશિની વાત કરીએ તો તુલા વૃષિક ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો તુલા રાશિવાળા જાતકોની વાત કરીએ તો કાલે કોઈ નવી મોટી આશા જાગી શકે એમ છે નાની મોટી આશાઓ જાગશે કહેવાય છે જમીન મકાનના યોગ ખૂબ પ્રબળ બને છે એકંદરે ભૂમિથી લગતા કહેવાય છે કાર્યોમાં સફળતા છે મહત્વના નિર્ણયો તમે એકંદરે લઈ શકો એમ છો કોઈ નવી ખરીદી થશે નાની મોટી ઘરમાં કોઈ વસ્તુ આવી શકે એમ છે કાલે શુભ કલર વાદળી શુભ નંબર છ વૃષિક રાશિવાળા જાતકોની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો તમારી તબિયત થોડીક સાચવીને કહેવાય છે કે ભાઈ કામ કરશું સાધન ચલાવતા ધ્યાન રાખીશું નવા કાર્યોની શરૂઆત થશે કોઈ પણ નવા કાર્યોની શરૂઆત થાય દિવસ આનંદમય પસાર થાય શુભ કલર ભૂરો અને શુભ નંબર છ છે ધનરાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ વિદેશમાં રહેતા લોકોથી ફાયદો છે નાનો મોટો ફાયદો વિદેશમાં રહેતા લોકોથી છે માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરશો તો સફળતા મળશે મગજ ઉપર કાબુ રાખજો ઉધાર કાલે કોઈને આપવાનું કે લેવાનું નથી શુભ કલર લીલો શુભ નંબર આઠ છે વાત કરીશું મકર રાશિવાળા જાતો કોની મકર રાશિવાળાને જૂના મિત્રોથી લાભ છે જૂના મિત્રો તમને કાલે સાત સંઘાત આપશે એકંદરે દિવસ સારો જોઈ રહ્યો છે સકારાત્મક પોઝિટિવ એનર્જી સકારાત્મક ઉર્જાનો સંચાર થતો જોવાય છે વેપારમાં ખૂબ સારો લાભ જોવાય છે અને સાસરા પક્ષથી ફાયદો છે સાસરા પક્ષથી ખૂબ સારો ફાયદો જોવાઈ રહ્યો છે શુભ કલર જાંબલી ને શુભ નંબર

અને જીવનસાથી પાસેથી લાભ છે જીવનસાથી તમને મદદ કરતા જ રહેવાના છે સારા લાભ જોઈ રહ્યા છે શુભ કલર પીળો ને શુભ નંબર પાંચ છે મિન્જાશીવાળા જાતો જાતકોની વાત કરીએ તો ભાઈ કાલે થકાને વધારે લાગે જલ્દી થાકી જાઓ અને કહેવાય છે કે ઓફિસના રાજકારણથી દૂર રહેજો ઓફિસનું જે રાજકારણ રમાઈ રહ્યું છે કાલે બને એટલું ઓફિસના લોકોથી થોડુંક કહેવાય છે કે ભાઈ કહેવાય છે પેલું માસ્ક વખતે દો ફૂટ દોરી માસ્ક કે જરૂરી હવે પાછું માસ્ક પહેરવાનું રાખજો કોરોના વધી ગયો છે એટલે આ બધું બી છે એટલે કાલે એવું કરવાનું છે થોડુંક ડિસ્ટન્સ રાખવાનું માફી માંગવી પડે કોઈકની નાની મોટી જગ્યાએ માફી માંગવી પડે તો માફી માંગી લેજો એકંદરે પછી આગળ જતા સારું થશે અને નવી વાત જાણવા મળશે કોઈ સારી નવી વાત જાણવા મળે દિવસ સારો છે શુભ કલર વાદળીને શુભ નંબર આઠ જે ચોકાસ થી કિશોર ભાઈ આવતીકાલે સત્તર જૂન એટલે આવતીકાલે જેનો જન્મ છે તેનો આવનાર ભવિષ્ય કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી મંતવ્ય ન્યુઝ ના દર્શકો સોલો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યુઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન ભગવાન તમને તન તંદુરસ્ત રાખે મન મલકાતા રાખે અને ધનથી થી છલકાતા રાખે બહુ ધન છલકાય તો કિશન મહારાજનો નંબર ડિસ્પ્લે થાય છે ચિંતા નહીં કરવાની વાત કરીએ તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ઉપાડીએ ધ ડેવિલ ધ ડેવિલ નામનું ટેરોટ કાર્ડ છે આ વખત તમારા જે લોકોના કહેવાય છે જીવનસાથી કહેવાય છે કે 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 એટલે છે નાની મોટી સમસ્યા જોવા રહી છે અને પણ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે લગ્નમાં સમસ્યા જોવી રહી છે તો ભાઈ કાલે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારા ઘરમાં ઝઘડા ના થયા વર્ષે તમારા ઘરમાં કહેવાય છે કે તમારા સંબંધમાં કહેવાય છે કે ભાઈ કકરાટ ના થાય ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ કે તમારા જીવનની અંદર કોઈને બધી વાત કહેવાની ભૂલ ના કરતા આ વર્ષ એવું છે કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષ એવું છે કે તમે કોઈકને વાત કીધી હશે ને પછી એ વાતનું કહેવાય છે કે કે વખત કહેતા આપણે કોઈ વિશ્વાસ પર છે 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 મૂકીને કોઈને વાત કહે પછી એનો ઉપાડે તો ભાઈ આવું ના થાય એકંદરે ચોક્કસથી ધ્યાન રાખજો અને કહેવાય છે કે બધાને બધી મન છૂટી વાત ના કરતા થોડુંક તમને જેની પર વિશ્વાસ આવતો હોય એવા એક જ વ્યક્તિ પર વાત કરજો બધે કહેવાનું ના રાખશો અને હું તો કહું છું કે અરીસાની સામે જ બધી વાત કેવી જેથી કે ક્યાંક બાર બીજે વાત ના જાય ધ્યાન રાખવાનું છે આર્થિક દ્રષ્ટિ એકંદરે સારી છે નાના મોટા રોકાણ કરતા પણ કહે છે કે કાલે સાવચેત પૂર્વક કામ કરવાનું છે જે તે જગ્યાએ રોકાણ કરો આ વર્ષ દરમિયાન સાવચેતી કામ કરજો અને કોઈક નિષ્ણાત તજજ્ઞની સલાહ લઈને કરજો માનસિક સમસ્યાઓમાં ક્યાંક ને ક્યાંક થોડોક વધારો થતો જોવા મળે છે કહે છે કે એની તમને હું પ્રયોગ કહું છું કરવાથી લાભ થશે શારીરિક રીતે કહેવાય છે કે ભાઈ મનમાં ભય ના લાગે છુપી ચિંતાઓ ના રહે અને કહેવાય છે કે ભાઈ માનસિક સમસ્યાઓનો ઉપદ્રવ ના થાય આ બધું તમારે ધ્યાન રાખવાનું છે લગતી સમસ્યા ના થાય એનું પણ ધ્યાન રાખીશું બાકી એકંદરે સારું છે શું કરવાથી લાભ થશે તો જેનો પણ કાલે જન્મ દિવસ છે એ લોકો કહેવાય છે કે અષ્ટગંધા ચંદનનો ચાંદલો નિમિત્ત પ્રમાણે કરે કાલે જેનો પણ જન્મ દિવસ છે અષ્ટગંધા ચંદનનો ચાંદલો દરરોજ કરવાથી અમને લાભ છે

તો દર્શકો કાલના દિવસ કાર્યક્રમમાં હાલ એટલું જ મને રજૂઆત આપશો આપ જોતા મંતવ્ય ન્યૂઝ નમસ્કાર